બાળકો, આજે આપણે સેન્ટીમીટર શું છે અને તેનો ઉપયોગ કેમ કરીએ તેના વિશે જાણીશું. ચંદા, વસ્તુઓની લંબાઈ માપવા વિશે અપ્પુ પાસેથી શીખીને એટલે ખુશ હતી કે તે દરેક વસ્તુની લંબાઈને દોરડું લઈને માપવા લાગી. એક દિવસ અપ્પુ જ્યારે તેના ઘરે જમવા માટે આવ્યો તો તેણે જોયું કે ચંદાએ તેના ઘરમાં એક ખૂણામાં એક દોરડાનો ઢગલો કરી રાખ્યો હતો અને દરેક દોરડા પર કોઈ વસ્તુ જેવી કે ટીવી, ટેબલ, ચમચી વગેરેના નામ લખી રાખ્યા હતા. અપ્પુ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે તેણે ચંદાને પૂછ્યું ત્યારે ચંદાએ તેને કહ્યું તેણે દોરડાની મદદથી પોતાની ઘરની જુદી જુદી વસ્તુઓની લંબાઈ માપી રાખી હતી. અપ્પુ હસી પડ્યો. તેણે ચંદાને એક પ્રશ્ન પૂછ્યો. માની લે કે તું ઘરની બહાર છે અને તારે કોઈ વસ્તુની લંબાઈ માપવી છે અને જો તારી પાસે કોઈ દોરડું ના હોય તો તું શું કરીશ? ચંદાએ થોડી વાર વિચાર્યું, પરંતુ તેની પાસે અપ્પુના પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. પછી અપ્પુએ તેને એક બીજો પ્રશ્ન પૂછ્યો. જો તારે કોઈ વસ્તુની લંબાઈનું માપ કોઈ વ્યક્તિને જણાવવું હોય તો, અને જો તે વ્યક્તિ તારી સામે ના હોય તો, તું તારી વસ્તુની લંબાઈ કઈ રીતે બતાવીશ? ચંદાની પાસે અપ્પુના આ પ્રશ્નનો પણ કોઈ જવાબ ન હતો. બાળકો, શું તમારી પાસે અપ્પુના આ પ્રશ્નનો કોઈ જવાબ છે? ના, કોઈ વાંધો નહીં. આવો જોઈએ અપ્પુ ચંદાને આ પ્રશ્નોના શું જવાબ આપે છે. અપ્પુએ ચંદાને કહ્યું આ બધી જ મૂંઝવણને તે એક સરળ રીતથી ઉકેલી શકે છે, સેન્ટીમીટરની મદદથી. ચંદા કંઈ સમજી ના શકી. તેણે અપ્પુને તરત પૂછ્યું, આ સેન્ટીમીટર શું હોય છે? સેન્ટીમીટર લંબાઈ માપવા માટેનો એક એકમ છે. આપણે કોઈ પણ વસ્તુઓની લંબાઈને સેન્ટીમીટરમાં માપી શકીએ છીએ. અને સેન્ટીમીટર એક એવો એકમ છે જે હંમેશા એક સરખો રહે છે. હવે ચંદાએ અપ્પુને કહ્યું કે તે સેન્ટીમીટર વિશે તો સમજી ગઈ, પરંતુ તે તેને કઈ રીતે ઉપયોગ કરી શકે અને વસ્તુઓની લંબાઈને કઈ રીતે માપી શકે એ હજુ સુધી નથી સમજી શકી. અપ્પુએ ચંદાને શું જવાબ આપ્યો? અને આપણે સેન્ટીમીટરનો ઉપયોગ વસ્તુઓની લંબાઈ માપવા માટે કઈ રીતે કરી શકીએ છીએ તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. બાળકો, આ વિડીયોમાં આપણે સેન્ટીમીટર શું છે અને આનો ઉપયોગ કેમ કરીએ તેના વિશે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા સેન્ટીમીટરનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ તેના વિશે જાણીશું.